गुड मॉर्निंग फ्रेंड्स, आज आप शंकर संख्या मानांक और अनुबद्ध शंकर संख्या मानांक विषय अभ्यास कर z is equal to x plus i1. तो हमारे मानांक में z डिफाइन करो छे. तो मानांक में z is equal to सूत्र શું છે? तो કે रियल पार्ट ऑफ z નો સ્ક્વેર વત્તા ઇમેજિનરી પાર્ટ ઓફ z નો વર્ગ. તો આપણે આગળ શીખી ગયા કે z માં रियल पार्ट ઓફ z કોણ છે? તો કે x. એટલે આપણે અહીં લખશું x નો હોલ સ્ક્વેર. ઇમેજિનરી પાર્ટ ઓફ z કોણ છે? તો કે 1. તો આપણને ફાઇનલી સૂત્ર શું મળી ગયું? માનાંકમાં z is equal to વર્ગમૂળમાં x સ્ક્વેર plus y સ્ક્વેર. હવે z ની અનુબદ્ધ શંકર સંખ્યા કોણ છે? તો કે z bar is equal to y ની આગળ આપણે ઓપોઝિટ સાઇન મૂકશું એટલે z bar શું થશે? x minus i y. આ પણ આપણે શીખી ગયા છે. इमेजिनरी पार्ट ऑफ झेड बार नो वर्ग, राइट? चलो हवे झेड बार मां रियल पार्ट कोण छे? तो के एक्स. तो आ आवी गयो एक्स नो स्क्वेर. हवे अहींया खास समझवानुं छे के y ની આગળ કઈ સાઇન છે? માઇનસ. તો ઇમેજિનરી પાર્ટ ઓફ z બાર કોણ થશે? તો કે માઇનસ y, રાઈટ? એટલે અહીંયા શું લખાશે? માઇનસ y નો હોલ સ્ક્વેર. આગળ શું આવી ગયું? અહીંયા y નો સ્ક્વેર હતો. હવે તમે જો કે y નો સ્ક્વેર પણ y સ્ક્વેર થશે અને માઇનસ y નો સ્ક્વેર પણ y સ્ક્વેર જ થવાનો છે. એટલે મને માનાંકમાં z બાર શું મળી ગયું? તો કે વર્ગમૂળમાં x સ્ક્વેર plus y સ્ક્વેર. હવે આ જે રિઝલ્ટ છે એને હું નંબર 1 કહી દઉં અને આ જે રિઝલ્ટ છે એને હું નંબર 2 કહી દઉં. તો આપણને બીજો એક રિઝલ્ટ મળી જશે કે 1 અને 2 પરથી માનાંકમાં z is equal to માનાંકમાં z, બરાબર છે? કે બંનેનું માનાંક તો સરખું જ થશે. ઓકે, આટલામાં ખ્યાલ આવી ગયો. હવે આપણે વિચારવાનું છે કે માનાંકમાં z એ કેવી સંખ્યા હોઈ શકે. તો z is equal to ધારો કે હું 5 પસંદ કરું છું, બરાબર? તો માનાંકમાં z તમને ખબર કે 5 જ આવવાનો છે, greater than 0 ડાયરેક્ટ પણ લખાશે અથવા સૂત્રમાં કિંમત મૂકો. y ની વેલ્યુ 0 છે. હવે z ની કિંમત હું 5y પસંદ કરું તો માનાંકમાં z કેટલો થશે? તો કે 0 નો વર્ગ વત્તા 5 નો વર્ગ 25 નું વર્ગમૂળ 5 જ આવવાનું. તો એ પણ કેવું છે? ગ્રેટર ધેન 0. એટલે કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય, માનાંકમાં z હંમેશા કેવો આવશે? ગ્રેટર ધેન 0, રાઈટ? એટલે હું આમ લખી શકું અને પછી રિઝલ્ટ z ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો માનાંકમાં z is exactly greater than 0. z not equal to 0 માં બે શક્યતા છે. આપણે શું લીધું? તો કે z શુદ્ધ વાસ્તવિક સંખ્યા અથવા z શુદ્ધ કાલ્પનિક સંખ્યા. હવે z બરાબર 0 લો તો શું થાય? 0 પ્લસ i ડોટ 0, એટલે આમાં રિયલ પાર્ટ ને ઇમેજિનરી પાર્ટ બંને 0 થવાના. તો માનાંકમાં z શું આવવાનું? વર્ગમૂળમાં 0 નો સ્ક્વેર વત્તા 0 નો સ્ક્વેર, 0 સ્ક્વેર નો વર્ગમૂળ 0, રાઈટ? એટલે સંખ્યા, શંકર સંખ્યા પોતે જો શૂન્ય હશે તો જ માનાંકમાં z કેવો આવશે? 0. અધરવાઇઝ માનાંકમાં z ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. તો ફરીથી કહી જાઉં છું કે સંકર સંખ્યા તમારી શુદ્ધ વાસ્તવિક હશે
अथवा तो शुद्ध काल्पनिक हसे तो मानांक z is exactly greater than 0 અને માનાંક માં z એ જ માનાંક માં z બાર થવાનું છે એટલે બંને ની વેલ્યુ કેવી આવશે exactly greater than 0 z પોતે શૂન્ય હશે તો જ માનાંક માં z is equal to 0 આવશે ચાલો હવે આપણે આગલા પીરિયડ માં શીખી ગયા z ની વ્યસ્ત સંકર સંખ્યા શોધવાનું तो एक जरा अपने रिविजन कर लीए एक सूत्र एड करो जेड इज इक्वल टू एक्स प्लस आई वाई जेड बी व्यस्त संख्या तब कोई फॉर्म में धारी सको एक्स प्लस आई वाई धारो के ए प्लस आई वी धारो तो अहम जेड इक्वल टू एक्स प्लस आई वाई धारी है तो जेड व्यस्त संकर संख्या वन अपॉन जेड आ आपने सीखी गया छे ते आपने ए प्लस आई लीधु हतु हवे मने एक्स प्लस आई वाई नी जरूर छे एटले हुं एक्स प्लस आई वाई लउं छुं एना पछी मने ग्रह सूत्र डिफाइन करवाना छे चलो हवे सादी समझ के छेदमां संकर संख्या राखी शकाय नहीं जेम तमे छेदमां कणी नथी राखी शकता तमे शुं करो छो अनुबद्ध कणीए गुणाकार ने भागाकार ए ज प्रमाणे अहींया तो झेड थी अनुबद्ध कोण छे झेड बार तो झेड बार ए गुणाकार ने भागाकार करशो राइट तो अपने सूत्र शू मिली गेड बार अपॉन झेड डॉट झेड बार आटलू आप सीखी गया था अब अहीं हूँ वेल्यू मूकू तो आप आ भाषा सीखी गया छे के वन अपॉन एक्स प्लस आई वाई ने अहीं शू थई गयुं एक्स माइनस आई वाई राइट हवे आपणे आजे सीखा तेनो हूँ उपयोग करूँ के झेड बार पण झेड डॉट झेड बार बराबर तो ए शू थशे मानांक मां z नो वर्ग चलो हमें वेल्यू मूकी आपने तो आ x माइनस आई वाई अपॉन एक्स स्क्वेर माइनस आई स्क्वेर वाई स्क्वेर एटले x माइनस आई वाई अपॉन एक्स स्क्वेर प्लस वाई स्क्वेर यानी बस आपको ખેલાવી કે આપણે કેવી રીતે લખ્યું કે z dot z bar is equal to માનાંક માં z નો વર્ગ કારણ કે આપણે આ લખી ગયા કે માનાંક માં z is equal to માનાંક માં z bar માટે માનાંક માં z નો વર્ગ is equal to માનાંક માં z bar નો વર્ગ તો એ શું આવશે x square plus y square અને નીચે હું ગુણાકાર કરું કે z dot z bar જે આપણે ઓલરેડી અહીં કરી ગયા છે નીચે આમ તો આવી જ ગયું x plus i y x minus i y x square plus y square થશે એના બરાબર રાઈટ એટલે મેં શું કર્યું આગલા લેક્ચરમાં જે શીખાય એમાં એક વસ્તુ એડ કરી કે z dot z bar ની વેલ્યુ શું મૂકી માનાંકમાં z નો વર્ગ એટલે સૂત્ર આ રીતે યાદ રાખી શકું એ વધારે ઈઝી રહેશે જે સૂત્ર ન યાદ રાખવું હોય તો સાદો લોજિક કે ભાઈ છેદમાં સંકર સંખ્યા રાખી શકાય નહીં અનુબદ્ધ સંખ્યાએ ગુણાકાર અને ભાગાકાર एक स्टेप से सूत्र करता वधारे तब लॉन्ग टाइम याद रखी शक्स ओके तो हवे आपने व्यस्त संकर संख्या सोच 5.1 करो अब एनो पहलो दाखलो z इज इक्वल टू 4 माइनस 3i આપણે હમણાં જ જોયું કે શું આઈ ટુ z इज इक्वल टू x प्लस i1 તો x કેટલા થશે 4 સરખાવી દો એટલે y કેટલા થશે માઇનસ 2 રાઈટ હવે હું બે રીતે તમને બતાવું છું તમને જે મેથડ ગમે તે પ્રમાણે આપણે આગળ કામ કરશું ચાલો તો z ની વ્યસ્ત સંકર સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન z જેને આપણે z ઇન્વર્સ પણ કહી શકીએ
जेड इनवर्स तो वन अपॉन जेड अत्यारे हूँ सूत्र याद नहीं रखती तो सीधी वेल्यू मूकू छू छेदमां शंकर संख्या न राखी शकाय अनुबद्ध शंकर संख्या गुणाकार अनुबद्ध शंकर संख्या એટલે આઈ આગળ તમે ઓપોઝિટ સાઈન મૂકીને તે સંખ્યાને અંશ અને છેદમાં ગુણાકાર ભાગાકાર કરો માટે z ઇનવર્સ શું મળી ગયો તો કે 4 + 3 આવે અને ડાયરેક્ટ કસે ડાયરેક્ટ ગુણાકાર કરો a² - b² પ્રમાણે અથવા z / z બાર તો માનાંકમાં z નો વર્ગ એટલે 4 નો વર્ગ વત્તા તો ડાયરેક્ટ લખી દીધું આપણે આપણને ખ્યાલ જ આવી ગયો છે તો 16 + 9 रियल पार्ट नो स्क्वायर होता इमेजिनरी पार्ट नो स्क्वायर अथवा साथ में 4 स्क्वायर माइनस 9 आई स्क्वायर आई स्क्वायर इज इक्वल टू माइनस 1 मैं तो सुन के दे दूं तो आपने z इनवर्स मिली गयो 4 अपॉन 25 बत्ता 3i अपॉन 25 એને આપણે ક્રમયુક્ત જોડમાં લખવું હોય તો નાના કૌંસમાં 4 अपॉन 25 કોમા 3 अपॉन 25 એટલે હું સૂત્રનો યુઝ કરતી જ નથી તો એક જ છેદ ખાલી વધારાનું થશે ઓકે હવે આપણે બીજી મેથડ લઈએ તો આપણને ખબર છે કે z ઇનવર્સ શું થશે તો કે z બાર / z / z બાર આમાં પણ એક જ વસ્તુ માઇન્ડમાં રાખું કે z ઇનવર્સ એટલે શું લખાય 1 / z હવે આ જ વસ્તુ મનમાં વિચારી લઉં છું કે છેદમાં શંકર સંખ્યા મેં લખેલું શું કરવાની z બાર એ ગુણાકારને ભાગાકાર એટલે આપણે સૂત્ર યાદ રહી ગયું કે ઉપર z બાર અને નીચે z dot z bar લખવાનું રાઈટ અને આખું યાદ રાખો કોઈ વાંધો નહીં અને વધારે એડ કરવું હોય તો એને કહેવાશે માનાંકમાં z નો વર્ગ અધરવાઇઝ માનાંકમાં z ને શું કહેવાય માનાંકમાં z bar નો વર્ગ તમને બીજી ભાષામાં સૂત્ર મળી ગયું આ લઈ લો બસ હવે સીધી કિંમત જ મૂકવાની છે તો 1 / z ચાલો તો z bar શું થશે તો કે 4 + 3 આવે માનાંક નો વર્ગ આપણને આવડે છે રીઅલ પાર્ટ નો સ્ક્વેર વત્તા ઇમેજિનરી પાર્ટ નો સ્ક્વેર તો મને ડાયરેક્ટ જ મળી ગયું અલગ અલગ ભાગાકાર કરો અને ક્રમયુક્ત જોડની ભાષા આપો રાઈટ હવે આ જ વસ્તુ હું ત્રીજી ભાષામાં શીખું છું તો આપણે x અને y શોધેલા જ છે હવે હું સૂત્ર મૂકવાનું કે 1 / z z ઇનવર્સ તો x / x² + y² અહીંયા હું માઇન્ડમાં જ રાખું છું કે છેદમાં z આવવાનો તો z શું થાય x + iy અનુબદ્ધમાં શું આવશે x - iy એટલે મને ખબર પડે કે y આમાં મારે y ને આગળ શું મૂકવાનું છે માઇનસ અપોન રાઈટ એટલે એક્ચ્યુઅલ તો પહેલી મેથડ બધા વ્યવસ્થિત છે કે લાંબ ટાઈમ યાદ રહેશે બસ હવે સીધી વેલ્યુ મૂકો x ની વેલ્યુ 4 4 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ माइनस ऑफ माइनस 3 4 નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 3 નો હોલ સ્ક્વેર રાઈટ તો તમે લખી શકો છો 4 / 25 અને 3 / 25 ચાલો તમને કઈ મેથડ ગમી ત્રણ મેથડમાંથી વિદ્યાર્થી મિત્રો ત્રણ મેથડ તમને કઈ મેથડ ગમી છે ફર્સ્ટ મેથડ ગમી પહેલી ઓકે પહેલી મે બરાબર છે પહેલી અનુબદ્ધ શંકર સંખ્યા એટલે આઈ ની આગળ તમે ઓપોઝિટ સાઈન આપીને તે સંખ્યાને અંશ અને છેદમાં ગુણાકાર ભાગાકાર કરો તો √5 - 3i અને આ આવી ગયું √5 નો સ્ક્વેર ધેટ ઇઝ 5 + 3 નો વર્ગ 9 અથવા સાદો ગુણાકાર કરો એટલે 5 - 9i² ચાલો √5 - 3i / 14 બીજી ભાષામાં કેવું હોય તો √5 / 40 કોમા - 3 / 40 ચાલો ત્રીજો દાખલો z is equal to - i તો z ઇનવર્સ શું કહેવાશે 1 /
माइनस आई, तो माइनस आई नी अनुभव कौन थसे आई, आई गुणाकार करो ने आई भागाकार करो, तो आई अपॉन माइनस आई स्क्वायर, आई अपॉन माइनस ऑफ माइनस वन, तो मने जेड इनवर्स तो मिली गयो आ, राइट? ये सूत्र आपणे पड़ता ज नथी, आ इजी मेथड छे। ओके प्रेक्टिस करने जरूर नहीं, तब मैं अगला देखा लाने जाएँ चल के छेद में संकर्षण कर ही रखा है, अनुभव संकर्षण क्या कौन आता है बालू चलो हमे अपने मानक संकर्षण के ना मानक ना कितना गुणधर्म जो इसू अनेक कितना गुणधर्मों अनुभव संकर्षण के ना जो इसू नहीं आप इसमें लाखना जो इसू Z1 અને Z2 કોઈક શંકા સંખ્યાઓ છે તો ફર્સ્ટ માનાંકમાં Z1 Z2 શું થશે તે આપણે જોવાનું છે બીજો Z1 upon Z2 નું માનાંક પણ તમને ખબર છે કે upon આવશે એટલે આપણે સ્પેસિફાઈ કરવું પડે કે Z2 is not equal to 0 तो यहाँ सूत्र से तो के अनेसू बोला से माना बेर संकर संख्या ना गुणाकार वो माना इज इक्वल टू पहली संकर संख्या वो माना गुनिया बीजी संकर संख्या नो माना बीजो सूत्र जेवन अपॉन जेड टू नो माना जब जेड टू इज नॉट इक्वल टू जीरो इज इक्वल टू पहली संकर संख्या नो माना अपॉन बीजी संकर संख्या नो माना अबे z2 को तो not equal to zero छे, इले मानांक में z2 के बावनो exactly greater than zero। क्या लगी गयो? तो आपने एक example लेने समझी। क्या लगी गयो छे? हाँ। Okay। अबे बे संकर संख्या ना गुणाकार मी अनुबद्ध is equal to पहली संकर संख्या नी अनुबद्ध गुणिया બીજી સંકર સંખ્યાની અનુબદ્ધ ચોથું z1 upon z2 હવે બરાબર તો ફરી પાછું z2 is not equal to 0 આની અનુબદ્ધ એટલે z1 upon z2 ની અનુબદ્ધ is equal to z1 ની અનુબદ્ધ upon z2 ની અનુબદ્ધ ઓબવિયસલી z not equal to 0 છે એટલે z2 બાદ કેવો થવાનો not equal to 0 થવાનો પાંચમો સૂત્ર એમાં બે આવી જાય છે કે 5 6 સાથે લઈ લીએ છે કે બે સંકર સંખ્યાનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો અને એ આખાની અનુબદ્ધ ઇઝ ઇક્વલ ટુ પહેલાની અનુબદ્ધ લખી દો બીજાની અનુબદ્ધ લખી દો અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ અને અહીંયા z1 z2 વાંચો તો z1 z2 નો બાર ઇઝ ઇક્વલ ટુ z1 બાર - z2 બાર વાંચો એટલે આપણે બે साथ ले इधर प्लस ले माइनस, ओके? अब यानि एप्लीकेशंस ना आपने देखना चाहिए। तो आपने पहला उदाहरण 15 नोट दिया स्टार्सो, पहला सिंपल एग्जांपल स्टार्ट करिए, सरल थी भाई तरफ चाहिए। उदाहरण 15 छे, जो x प्लस आई वाई इज इक्वल टू ए प्लस आई बी अपॉन ए माइनस आई बी तो साबित करोगे x square plus y square is equal to 1 अबे हमें पर हमारे पास दो मेथड छे आपने आज ये मानक सीखा मानक करे अनुबद्ध संकर संख्या ना गुणधर्म हो गया ओके तो आपने पक्ष की शुरुआत कर सो पक्ष मुझे x plus i y is equal to a plus ib upon a minus ib right આ આપણે પક્ષમાં આપેલું છે હવે હું બંને બાજુ માનાંક લઈ લઉં છું બરાબર છે તો મેં શું કર્યું બંને બાજુ
માનાન લેટ હવે આપણે શીખી ગયા કે z is equal to x plus iy તો માનાંકમાં z કોણ થાય એટલે કે માનાંકમાં x plus iy કોણ થાય તો કે રીઅલ પાર્ટ નો સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટ નો સ્ક્વેર અને આ બાજુ આપણે શીખી ગયા કે z1 upon z2 નું માનાંક where z2 is not equal to 0 તો z1 upon z2 નું માનાંક is equal to માનાંકમાં z1 upon માનાંકમાં z2 હું એની એપ્લિકેશન કરું છું તો અહીંયા શું લખાશે માનાંકમાં a plus ib upon માનાંકમાં a - ib રાઈટ તો આપણે બંને નોટેશન વાપરી ગયા z equal to x plus iy માટે ની માનાંકમાં z શોધાઈ ગયો અને હવે બીજું શું z equal to a plus ib તો એને માટે આપણે આ જ વેક્ટરનો ઉપયોગ કરશું તો અમાર રીઅલ પાર્ટ ઓફ z શું થયો x ને ઇમેજનરી y થયો અહીંયા રીઅલ પાર્ટ કોણ થશે a અને z1 તો રીઅલ પાર્ટ ઓફ z1 કોણ થશે a અને ઇમેજનરી પાર્ટ ઓફ z1 કોણ થશે b નીચે અને z2 સંખ્યા વાંચી તો રીઅલ પાર્ટ ઓફ z2 a થશે અને ઇમેજનરી પાર્ટ ઓફ z2 કોણ થશે -b ઓકે માન વર્ગમૂળમાં x2 y2 is equal to વર્ગમૂળમાં a2 b2 / a2 ખાસ અગત્યનું શું લખાશે માઇનસ બી નો હોલ સ્ક્વેર પછી ભલે એ પ્લસ થતો પણ એક્ઝેક્ટ લખવું હોય તો માઇનસ લખાશે માન વર્ગમૂળમાં x2 y2 is equal to વર્ગમૂળમાં a2 b2 upon વર્ગમૂળમાં a2 b2 હવે આપણે લખ્યું કે z2 is not equal to 0 that is માનાંકમાં z2 is exactly greater than 0 આપણે રિઝલ્ટમાં બતાવ્યું છે અહીંયા પણ લખ્યું છે તો આ પોતે નોટ ઇક્વલ ટુ સોરી ગ્રેટર ધેન 0 છે એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 છે તો આ કેન્સલ થશે માટે વર્ગમૂળમાં x2 y2 is equal to 1 આવી ગયો એટલે ટર્મ્સ કેન્સલ ક્યારે થાય નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ અધરવાઇઝ ગ્રેટર ધેન 0 અધરવાઇઝ લેસ ધેન 0 ઇક્વલ ટુ 0 ચાલશે નહીં તો અહીંયા આપણી પાસે એક્ઝેક્ટ માનાંકમાં z2 કેવો છે ગ્રેટર ધેન 0 ચાલો તો બંને બાજુ પર કરી લેવું માટે x2 y2 is equal to 1 આવ્યું કેવી રીતના તો બાજુમાં રીઝલ્ટ લખો કે બંને બાજુ વર્ગ લેતા ચાલો ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે એપ્લિકેશન કોની કરી z ના માનાંકની એપ્લિકેશન કરી અને બીજું સૂત્ર કયું આવ્યું માનાંકમાં z1 upon માનાંકમાં z2 is equal to માનાંકમાં z1 upon માનાંકમાં z2 where z2 is not equal to 0 હવે આ સ્ટેપનો બીજી રીતે કરું છું કારણ કે ઇક્વેશન 1 સુધીનું સેમ જ રહેશે હવે આપણે બીજું રિઝલ્ટ શીખી ગયા કે z dot z bar તો એને શું કહેવાશે માનાંકમાં z નો વર્ગ અથવા તો માનાંકમાં z bar નો વર્ગ ચાલો તો હવે परिणाम एक ही बनने बाजू अनुबद्ध संकर संख्या वड़े गुणाकार करता तो x प्लस आई वाई की अनुबद्ध कौन थसे x माइनस आई आ बाजू a प्लस आई बी अपॉन ए माइनस आई बी तो एनी अनुबद्ध कौन थसे ए माइनस आई बी अपॉन ए प्लस आई बी चल अबे तो मैं जो क्या है इतना कितना सिंपल है यू सूत्र में कोई जरूरत नहीं राइट अरे वो हम कह रहे हैं चुके भाई छेद इज एक्जेक्टली ग्रेटर देन जीरो तो अरे अब आज हम सूत्र में z dot z bar માનાંકમાં z bar નો વર્ગ અથવા ડાયરેક્ટ ગુણાકાર કરો x2 - i2 y2 એટલે આપણને શું મળી ગયું x2 y2 ને ડાયરેક્ટ જ કેન્સલ થઈ ગયું જવાબ એક આવી ગયો રાઈટ એટલે બીજી મેથડ પહેલા કરતા વધારે સહેલી છે પણ તમને ખ્યાલ આવવો જોઈએ પ્રથમ વાંચું છું સદ્ય 5 નો પ્રશ્ન 4 જો x - iy = √ a - ib / c - id
तो साबित करोगे x स्क्वायर प्लस y स्क्वायर ना होल स्क्वायर इज इक्वल टू a स्क्वायर प्लस b स्क्वायर अपॉन c स्क्वायर प्लस d स्क्वायर. હવે આ ટાઈપના દાખલા આવે તમને તરત માઇન્ડમાં આવવું જોઈએ કે માનાંકમાં z ને માનાંકમાં z બરાબરની એપ્લિકેશન છે જ અભ્યાસ હોય તો આ x - iy છે મગજમાં માનાંક વિચારો તો શું થશે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા માઇનસ y નો વર્ગ તરત ખબર પડે અહીં એક ટર્મ્સ કઈ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર सेम तरह सूत्र અહીંયા મૂકો પણ આ આખી ટર્મ્સ કેવી છે વર્ગમૂળમાં છે રાઈટ એટલે આનો ઊંધો સ્ટેપ વિચારીએ તો હું બંને બાજુ જો વર્ગમૂળ લઈ લઉં તો મને કઈ આ ટાઈપનું મળશે રાઈટ એક દાખલો તમે બંનેને શીખી ગયા છો એટલે આપણે આખી સાદી સમજ તો પડે કે રકમમાં આ આપ્યું છે અને સાહિત આપણે આ કરવાનું છે તો મને 70 આ કામ તો થઈ ગયું ચાલો તો હવે આપણે तो पक्ष मुजब x माइनस आई वन इज इक्वल वर्गमूल ए माइनस आई वन अपॉन सी माइनस आई चलो तो बने बाजू अनुबद्ध संख्या संख्या गुणाकार करो दाखला पॉसिबल
चलो बन्ने बाजू मानांकी आवे अबे आपने सूत्र मूकसु तो शू थशे वर्गमूल में ए स्क्वेर प्लस बी स्क्वेर इज इक्वल पर आ बाजू हूँ शू करीश एक्स प्लस आई होल स्क्वेर नु मानांक अपॉन टू एक्स स्क्वेर प्लस वन नु मानांक अलग अलग मानांक आपी दीधो चलो माटे वर्गमूल में ए स्क्वेर प्लस बी स्क्वेर હવે આ એકચ્યુઅલી શું વંચાશે z1 ના વર્ગ નું માનાંક એટલે હું ડાયરેક્ટ લખીશ કે x2 + 1 અને છેદમાં તમે સમજી શકો છો કે 2x2 + 1 વાસ્તવિક સંખ્યા છે તો 2x2 + 1 ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 સપોઝ કે x 0 હોય તો પણ 1 આવશે તો 1 કેવો છે ગ્રેટર ધેન 0 તો એનું માનાંક કેવું આવશે એનું એ જ આવશે એટલે માનાંકમાં 2x2 + 1 ને કહેવાશે 2x2 + 1 બસ હવે બંને બાજુ વર્ગ લઈ લો સાબિત કરો રિઝલ્ટ જોતા જાય એટલે ખબર જ પડશે કે બંને બાજુ વર્ગ લેતા ચલો વર્ગ લેશો એટલે આમાંથી વર્ગ ગુણી લઈ ગયું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર રાઈટ તો ફર્સ્ટ મટીરીયલ રાખ લો ગઈ તમે સેકન્ડ મટીરીયલ ટ્રાય કરજો चलो ख्याल आई गया है तो आप आगे जाइए हमें अपने स्वाध्याय पांचवा प्रश्न 19 चूज जो a प्लस आई डी बीजा ब्रैकेट में c प्लस आई डी तीजा ब्रैकेट में e प्लस आई एफ और चौथा ब्रैकेट में g प्लस आई एच इज इक्वल टू a प्लस आई डी a ने भी कैपिटल लखवाना छे होय तो बताओ अथवा तो साबित करो के a स्क्वायर प्लस b स्क्वायर ब्रैकेट में c स्क्वायर प्लस d स्क्वायर પછી આવશે બીજા બ્રેકેટમાં e स्क्वायर प्लस f स्क्वायर ત્યાર પછી બીજા બ્રેકેટમાં આવશે g स्क्वायर प्लस x स्क्वायर is equal to a square plus b square આ આપણે સાબિત કરવાનું છે તો તરત જ ખબર પડ્યા કરે છે કે a plus ib તમે માનાંક કરી વિચારો બંને બાજુ માનાંક જ લઈ લઈએ તો માનાંક a plus ib શું થાય વર્ગમૂળમાં a square plus b square એટલે આગળ કીધું તેમ બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો તરત ખ્યાલ આવી જશે ઓકે તો આપણે શરૂઆત કરીએ પક્ષ મુજબ પહેલા બ્રેકેટમાં a plus ib બીજા બ્રેકેટમાં c plus id तीजा ब्रैकेट में e प्लस आई एफ अने चौथा ब्रैकेट में g प्लस आई एच इज इक्वल टू a प्लस आई डी चलो अने हूँ नंबर एक कहवानी बन्ने बाजू मानांक लेता ચાલો બંને બાજુ માનાંક લેવાઈ ગયું હવે આજે આપણે રિઝલ્ટ શીખી ગયા કે માનાંકમાં z1 z2 તો શું થશે માનાંકમાં z1 માનાંકમાં z2 રાઈટ આજે આપણે શીખ્યા હવે અહીં તમે જો કે કેટલી સંખ્યા સંખ્યા છે 4 તો આને કેમ z1 z2 z3 z4 એટલે હું દસ ફરી એપ્લિકેશન કરવાની તો કે z1 dot z2 dot z3 dot z4 નું માનાંક is equal to z1 નું માનાંક डॉट z2 નું માનાંક डॉट z3 નું માનાંક डॉट z4 નું માનાંક डॉट મીન્સ ગુણાંક રાઈટ તો હું આમ અલગ અલગ માનાંક આપી શકું છું તો આ રિઝલ્ટનો ઉપયોગ કરવાનો છે ઓકે चलो अलग अलग मानांक आपो पहले मानांक में a प्लस आई डी मानांक में c प्लस आई डी मानांक में e प्लस आई एफ मानांक में g प्लस आई एच इज इक्वल टू मानांक में a प्लस आई
चलो अबे सूत्र हूँ गिरो रियल पार्टनर्स के बदला इमेजिनरी पार्टनर्स को एनो वर्गमूल એટલે શું થશે અનુમાનન વર્ગમૂળમાં x² + c² બીજી સંકર સંખ્યાનું માનન વર્ગમૂળમાં c² + d² ત્રીજી સંકર સંખ્યા z નું માનન વર્ગમૂળમાં e² + f² ચોથી સંકર સંખ્યા z4 નું માનન વર્ગમૂળમાં g² + h² અને ઇઝ ઇક્વલ ટુ આવા જ આવી ગયું વર્ગમૂળમાં કેપિટલ a² + કેપિટલ b² जवाब नजीक नजीक छो बने बाजू जो वर्ग लाइ ले तो आप रिजल्ट साबित करने बाजू वर्ग ले स्क्वेर प्लस ई स्क्वेर बीजा ब्रेकेट सी स्क्वेर प्लस डी स्क्वेर तीजा ब्रेकेट ई स्क्वेर प्लस एफ स्क्वेर चौथा ब्रेकेट जी स्क्वेर प्लस एच स्क्वेर इज इक्वल टू a स्क्वेर प्लस b स्क्वेर तो आज आपणे साबित करवानुं हतुं तो थोड़ुं तमे साबित करो जे टर्म्स आपी छे एमां तमे थोड़ुं विचारो ने पक्ष विचारो तो काम एकदम सरळ थई जाय छे चलो राइट डाउन ओके हवे आपणे एक दाखलो जोईशुं के अगर आकडो थोड़ो भरे छे स्वाध्याय 5 प्रश्न 17 जो अल्फा अने बीटा ए भिन्न शंकर संख्याओ होय तथा मानांक मा बीटा इज इक्वल टू वन तो मानांक मा बीटा माइनस अल्फा अपॉन वन माइनस अल्फा बार बीटा नी किंमत सो तो तुमने अगाउना दाखलानी बन्ने रीत जो आवडती होय तो आ दाखला में तुमने तरत ख्याल आवशे हवे हुं लखुं छुं के पक्ष मुजब अल्फा अने बीटा केनी छे भिन्न शंकर संख्या अने बीजुं आपणे शुं आप्युं छे मानांक में बीटा इज इक्वल टू वन अच्छा अबे शोधवन तमारे आ छे हमें तुमने हिंट आपी दीधी कि आगळ जे बे मेथड जोई गया एमांथी ज उपयोग थवानो छे तो विचारो कि अने हुं धारो के ઝેડ કેવો मानांक शोधवानो छे ने रिजल्ट में आपणे शुं आप्युं छे मानांक में बीटा એટલે આપણે માનાંકમાં બીટા લાવવાનો છે અથવા માનાંકમાં બીટાનો વર્ગ લાવવો પડે તો જ આપણે 1 વેલ્યુ મૂકી શકશો રાઈટ તો અહીંથી હું સ્ટાર્ટ કરું છું કે બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા એનો વર્ગ લઈ લઉં બરાબર છે તો આને હું આમ લખી શકું બીટા માઇનસ આલ્ફા અપોન બરાબર છે तो मैं क्या सूत्र का उपयोग करियो मानांक में z નો વર્ગ = z dot z bar અહીંયા હું ઉધી એપ્લિકેશન કરું છું આગળ જોઈ ગયા એના કરતા ચાલો હવે આપણે એ શીખી ગયા કે બે સંકર સંખ્યાના ભાગાકારનો અનુબદ્ધ is equal to પહેલી સંકર સંખ્યાનો અનુબદ્ધ upon બીજી સંકર સંખ્યાનો અનુબદ્ધ અને આપણને ખબર છે કે છેદ કેવો હશે greater than 0 માનાંક હશે બરાબર સંખ્યા છે નોટ ઇક્વલ ટુ 0 માટે બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા ના માનાંકનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા બાર બીટા અલગ અલગ અનુબદ્ધ આપી દો એટલે બીટા માઇનસ આલ્ફા નો અનુબદ્ધ અપોન 1 માઇનસ આલ્ફા બાર એનો અનુબદ્ધ ચાલ માટે બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા હવે તમને એટલું સમજ પડશે હવે અલગ અલગ હું અનુબદ્ધ આપું છું રાઈટ એટલે શું થશે
बीटा नो अनुबद्ध बीटा अने आ शुं थशे माइनस आल्फा छेद में वन नो अनुबद्ध वन आल्फा बार नो अनुबद्ध एटले आल्फा डबल बार अने इंटू बीटा बीटा नो अनुबद्ध बीटा हवे आपणे बहु शरूआत में शीखी गया के z डबल बार इज इक्वल टू z तो ए वेल्यू मूकशो अने पछी आपणे गुणाकार करीए तो अंशमां हूँ गुणाकार करी नाखुं छुं बीटा बीटा बार माइनस बीटा आल्फा बार माइनस आल्फा बीटा बार प्लस आल्फा आल्फा बार चलो छेद में वन माइनस आल्फा बार बीटा डॉट શું કર્યું આલ્ફા ડબલ બાર ની કિંમત મેં આલ્ફા મૂકી દીધી હવે સેમ ગુણાકાર હું ઉપર જેમ ગુણાકાર કર્યો તેમ નીચે ગુણાકાર કરીશ ઓકે હવે આપણે પક્ષમાં શું આપેલું છે માનાંકમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 1 બીટા સંકર સંખ્યા છે તો બીટા ડોટ બીટા બાર ને શું કહેવાશે આ રિઝલ્ટ પ્રમાણે બીટા નો વર્ગ એટલે હું એ વેલ્યુ પણ મૂકતી જાઉં છું એટલે માનાંકમાં બીટા નો વર્ગ માઇનસ बीटा अल्फा बार माइनस अल्फा बीटा बार प्लस मानांक में अल्फा नो वर्ग छेद में वन माइनस अल्फा बीटा माइनस अल्फा बार बीटा प्लस अल्फा बार अल्फा बीटा इंटू बीटा आ गुणाकार थई गयो चार जेम अहीं आपणे वेल्यू मूकी गया वेल्यू मूकसु बीटा माइनस आल्फा अपॉन वन माइनस आल्फा बार बीटा हाँ मानांक नो वर्ग इज इक्वल टू तो बीटा ना मानांक नो वर्ग आपने वन आपेलो छे के बी मानांक में बीटा वन एटले बंने बाजू वर्ग करो तो एवं थवानुं छे એટલે વન મૂકી દીધું રાઈટ માઇનસ બીટા આલ્ફા બાર માઇનસ આલ્ફા બીટા બાર અને વત્તા માનાંકમાં આલ્ફા નો વર્ગ આની વેલ્યુ આપણને આપી નથી ચાલો છેદમાં વન માઇનસ સોરી અહીંયા બીટા બાર છે એટલે અહીંયા ગુણાકારમાં શું થશે વન માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા ઓકે અહીંયા બરાબર છે ચાલ એટલે વન માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા અને વત્તા માનાંકમાં આલ્ફા નો વર્ગ માનાંકમાં બીટા નો વર્ગ તો વન માઇનસ બીટા આલ્ફા બાર માઇનસ આલ્ફા બીટા બાર વત્તા માનાંકમાં આલ્ફા નો વર્ગ વન માઇનસ હવે આપણે અંશ પ્રમાણે છેદમાં ગોઠવણી કરતા ગઈએ તો બીટા આલ્ફા બાર તો છેદમાં છે જ ત્રીજા પદને હું બીજું મૂકી દઉં બીજા પદને હું ત્રીજું મૂકી દઉં ચાલો અને આ થઈ ગયું માનાંકમાં આલ્ફા નો વર્ગ અને માનાંકમાં બીટા નો વર્ગ થઈ ગયો વન એ તમે વેલ્યુ મૂકશો એટલે અંશ અને છેદ કેવા થઈ ગયા સરખા ઓકે હવે આપણને એટલું ખબર જ છે કે છેદનો માનાંકનો વર્ગ કેવો આવશે એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 એટલે આપણે આ ટર્મ્સ કેન્સલ કરી શકીએ માટે આપણને શું મળી ગયું આની વેલ્યુ 1 પરંતુ આપણને સવાલ શું પૂછ્યો છે માત્ર માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા ધેરફોર હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં છું ઇઝ ઇક્વલ ટુ 1 હવે તમને એમ થશે કે માઇનસ કેમ નહીં લખ્યું તો આપણે હમણાં શીખી ગયા કે તમારી શંકર સંખ્યા ધારો કે ઝેડ 3 છે રાઈટ એ નોટ ઇક્વલ ટુ 0 છે તો માનાંકમાં ઝેડ 3 કેવો આવશે ગ્રેટર ધેન 0 આ ભાગાકારને હું ઝેડ 3 કહી રહ્યો છું 7 / ઝેડ 2 રાઈટ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે
અમે ઘણા બધા રિઝલ્ટનો ઉપયોગ થઈ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બેકલો શોર્ટ મેથડથી કરશું કારણ કે આ આપણે એમસીક્યુમાં પૂછી શકાય તો આની ઘણી બધી લાંબી થઈ ગઈ તો હવે આને આપણે કેવી રીતે કરશું અથવા સેકન્ડ મેથડ तो मानाइन पर बीटा इज इक्वल टू वन नंबर वन आपने बॉक्स में आपे हुए थे अने बीजू सो आई पूछे अल्फा इज नॉट इक्वल टू बीटा बने संख्य संख्या हुए थे चल मानाइन मान बीटा माइनस अल्फा अपॉन वन माइनस अल्फा बार बीटा तो यह मानाइन मान बीटा इज इक्वल टू वन आई पूछे तो हम लकी सको मानाइन मान बीटा नो वर्ग इज इक्वल टू वन तो अहीं हूँ वन की किंमत मूकी दऊं छूं पक्ष नो उपयोग थई गयो मानाइन मां बीटा नो वर्ग माइनस अल्फा बार बीटा राइट हवे इज इक्वल टू मानाइन मां बीटा माइनस अल्फा अपॉन हवे अहीं हूँ शुं करूं छूं तो के बीटा डॉट बीटा वर्ग लखी शकाय मानाइन मां बीटा ना वर्ग ने इक्वल टू वन चलने उपयोग करें और बच्ची आ वैल्यू मुकी दी चलो वे छेद माती तुमने खबर पड़े कि बीटा कॉमन छे तो ये तुम्हें कॉमन करी लो मार माना है मां बीटा माइनस अल्फा अपॉन वन माइनस अल्फा बार बीटा इज इक्वल टू बीटा माइनस अल्फा नो माना अपॉन मानांकमां बीटा बार माइनस अल्फा बे संकर संख्याना गुणाकारनो मानांक इज इक्वल टू पहला संकर संख्याना मानांक गुणिया बीजी संकर संख्याना मानांक चलो हवे अहींया आ थई गयुं मानांकमां बीटा माइनस अल्फा आनी वेल्यू फरी पाछी आपणे 1 मूकी दीधी पक्ष एक प्रमाणे अने आने हुं लखी शकुं मानांकमां बीटा माइनस अल्फा नो बार तो आने ते जेड्री कहो बीटा माइनस अल्फा ने तो आ गयो मानांक में जेड एटले ए बन्ने मानांक सरखा थई गया एटले 1 अपॉन 1 आंसर 1 आवी गयो शुं कह्यु मानांक में जेड्री इज इक्वल टू मानांक में जेड्री बार ज्यां जेड्री कोण छे बीटा माइनस अल्फा राइट तो पेला करता स्टेप ओछा हजी पण तमे एक बे स्टेप ओमिट करी शको